સૌને નમસ્તે. ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ખેલો ઇન્ડિયા ફિટનેસ એસેસમેન્ટ ફોર સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તે વિશેની સમજ આપણે આજના આ વિડીયોની અંદર મેળવીશું. આની અંદર તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, સરકારી ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, આશ્રમ શાળા, મોડેલ સ્કૂલ, તમામ શાળાઓના આચાર્યશ્રી અને દરેક શાળાના એક નોડલ સ્પોર્ટ ટીચર અથવા આપના દ્વારા જે નોડલ ટીચરની નિમણૂક કરવામાં આવેલ છે એ તમામે આની અંદર રજિસ્ટ્રેશન કરવાનું છે. જ્યાં આગળ નોડલ સ્પોર્ટ ટીચર તરીકે આચાર્ય શ્રી કાર્યરત હોય તેમણે પણ ટીચર તરીકે ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો આ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તે વિશેની સમજ આ વિડીયોની અંદર મેળવીશું. આ રજિસ્ટ્રેશન કરવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, એ લિંક ઉપર ક્લિક કરીને પણ આપ રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરી શકો. તો આ વિડીયોની અંદર આપણે સ્પોર્ટ ટીચર અથવા નોડલ ટીચર તરીકે જેમની નિમણૂક કરેલી છે એ શિક્ષક તરીકે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તે વિશેની વિસ્તૃત સમજ મેળવીશું. સૌપ્રથમ આપે એ આગળ રજિસ્ટર લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે. રજિસ્ટર ઉપર ક્લિક કરતાં જ અહીં આગળ બે પ્રકારના મેનુ ખુલી રહ્યા છે, પ્રિન્સિપલ તરીકે અને ટીચર તરીકે. તો આપે ટીચર તરીકે રજિસ્ટ્રેશન કરતા હો તો ટીચર તરીકે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરતાં જ અહીં લોગિન માટેનું પેજ ખુલી ગયું છે, પરંતુ આપણે રજિસ્ટ્રેશન કરવાનું હોવાથી લોગિનની નીચે ક્લિક હિયર લખેલું છે એના ઉપર ક્લિક કરીને આપણે આપણી પ્રોફાઇલ બનાવીશું. સૌપ્રથમ શાળાનો પ્રકાર પસંદ કરવાનો છે કે ઇન્ડિયન સ્કૂલ કે ફોરેન સ્કૂલ. આપણે ઇન્ડિયન સ્કૂલ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપે આપનું નામ અહીં આગળ દાખલ કરવાનું છે. ત્યારબાદ ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર એ બંને વિગતો દાખલ કરવાની છે. ત્યારબાદ આપે જે ઈમેલ એડ્રેસ દાખલ કર્યું છે એના ઉપર ઓટીપી આવશે, જે આપે ઓટીપી દાખલ કરીને આ ઈમેલને વેરીફાઈ કરવાનું છે. અહીં આગળ આપણે કોપી કરેલ ઓટીપીને પેસ્ટ કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરતાં જ અહીં આગળ મેસેજ આપ જોઈ શકો છો, વેરીફાઈ સક્સેસફુલી એવો મેસેજ આવી ગયો છે. હવે આપે ક્લોઝ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપે આપનો મોબાઈલ નંબર વેરીફાઈ કરાવવાનો છે. મોબાઈલ ઉપર આવેલો ઓટીપી અહીંયા આગળ પેસ્ટ કરી અને ફરીથી વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે. તો ઓટીપી વેરીફાઈ સક્સેસફુલી એવો મેસેજ ડિસ્પ્લે થઈ ગયો છે. અહીંયા આગળ આપે ક્લોઝ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ રાજ્ય પસંદ કરવાનું છે, જેની અંદર આપણે ગુજરાત પસંદ કરીશું. જિલ્લો લખવાનો છે. જિલ્લાનું નામ લખાયા બાદ આપે સિટીનું નામ લખવાનું છે. ત્યારબાદ તાલુકો લખવાનો છે. આપની ક્વોલિફિકેશન લખવાની છે. ત્યારબાદ જેન્ડર પસંદ કરવાની છે અને ત્યારબાદ આપે સરનામું લખવાનું છે. આપ સરનામું ન લખવા માગતા હો તો પણ ઓપ્શનલ છે. ત્યારબાદ અહીં આગળ દર્શાવેલો કેપ્ચા કોડ આપે બાજુના ડાયલોગ બોક્સની અંદર દાખલ કરવાનો છે. કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ નીચે સબમિટ લખેલું છે, એ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ ઉપર ક્લિક કરતાં જ અહીં આગળ મેસેજ આવી ગયો છે, યુ હેવ સક્સેસફુલી ક્રિએટેડ યોર પ્રોફાઇલ એન્ડ
हैव रजिस्टर्ड फॉर वॉल ऑफ स्कूल अप्रोच टू फिटनेस बेच ए प्रोग्राम काइंडली चेक योर मेल और डिटेल। तो अँ आग शिक्षक तरीके नोडल शिक्षक तरीके रजिस्ट्रेशन आपणु पूर्ण थई गयु छे। आप बेच ए के बेच बी नी अंदर जेनी अंदर रजिस्ट्रेशन करावा मांगता हो एनी अंदर करी शको छो। दरेक स्कूलमांथी एक नोडल शिक्षकनी निमणूक आनी अंदर थयेल हशे, जेमनू गूगल फॉर्म भरायेल हशे एमणे ज आ माहिती फिलअप करवानी छे। कुल एक શાળાએ એક આચાર્યશ્રીનું માહિતી ભરવાની છે, રજિસ્ટ્રેશન કરવાનું છે અને એક શિક્ષકનું રજિસ્ટ્રેશન કરવાનું છે। આચાર્યશ્રી નોડલ શિક્ષક તરીકે જો પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો બંનેમાં એમણે રજિસ્ટ્રેશન કરવાનું છે। ધન્યવાદ।